સુરતના સલાબતપરા પોલીસ મથકના પીએસઆઈ આઈડી દેસાઈ વિરુદ્ધ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આંજણા ફાર્મમાં રહેતા કમરુદ્દીન શમસુદ્દીન સૈયદ સામાજિક આગેવાન હોય તેમજ ફર્નિચરના વેપારી હોય જેઓને પીએસઆઈ આઈડી દેસાઈ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવતા સ્થાનિકોએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. આંજણા ફાર્મના ગરનારા પાસે મિલનગરમાં રહેતા કમરુદ્દીન શમસુદ્દીન સૈયદ સામાજિક આગેવાન તેમજ ફર્નિચરના વેપારી હોય જેમણે લોકડાઉન દરમિયાન અનેક ગરીબ અને ભૂખ્યા લોકોની મદદ કરી હતી તેમજ પોતાના વિસ્તારમાં ગુનાખોરીને નાથવા પોલીસના સંપર્કમાં પણ તેઓ રહે છે. હાલ તેઓને સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ આઈડી દેસાઈ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને આવેદન પત્ર સાથે રજૂઆત કરવામાં આવી છે. તું બહુ હવામાં ઉડવા લાગ્યો છે, તારો વળઘોડો કાઢવો પડશે તેવી ધમકીના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે. કહા રહેને કા? મેરા રહેના હૈ મિલનનગર અંજણા. અચ્છા, ક્યા ઘટના હુઈ થી ઓર કહા પે આયે હો? મેં યહાં પર સીપી સાહેબ કે આયા હું. ઘટના યે હુઈ હૈ કે દેસાઈ જો સાહેબ હૈ હમારે સલાવતપુરા કે જો અંજણા ચોકી મેં બેઠતે હૈ વો રાત કો 11:30 બજે કમરુભાઈ સૈયદ જિનકે ઉપર કોઈ ગુના નહીં હૈ ઉનકો ખાલી ફુકટ કેસ મેં અટવાને કે લિયે આ રહે હૈ ઓર રાત કો 11:30 બજે આતે હૈ વો નહીં રહે રહે ઉનકી વાઇફ હૈ ઉનકી વાઇફ કે સાથ મેં અપશબ્દ યાની ગલત લેંગ્વેજ મેં બાત કર રહે હૈ. ઓર આપ ક્યા ચાહતે હો? હમ યે ચાહતે હૈ કે કમરુભાઈ ઇન્સાફ મિલે કે વો ઇન્સાન એસા નહીં હૈ જો દારૂ ભેજે. વો ઇન્સાન એક વેપારી ઇન્સાન હૈ ઓર વો કાર્યકર્તા હૈ જિને લોકડાઉન મેં બહુત ગરીબ લોગો કો ખાના ખિલાયા કીટ વિતરણ કિયે ઓર જો દેસાઈ સાહેબ હૈ હમારે વો જાતિવાદ કરતે હૈ. और उन्होंने क्या बोला है, कौन सी चीज़ में फंसाने की क्या कुछ बात की है? उन्होंने डायरेक्ट ये बोला है, धमकी दी है कि तुम देसाई को जानते ही हो. बोले मैं क्या करता हूँ तुम्हारा बताता हूँ और बोले तुझे और मैं तुझे हटवाऊँगा. बोले तेरा कमरू सैयद को ऐसी धमकी दी ले कि तेरा वड़ घोड़ा काटूँगा कुछ दिन पहले और डायरेक्ट उनके ऊपर बिना जानकारी के उनको पता नहीं है और उनके ऊपर केस डायरेक्ट चढ़ा दिया है कि दारू बेचते कमरू. ये तुम्हारा नाम? केस फिरोज सैयद. શા માટે અહીંયા સીપી ઓફિસ આવવું પડ્યું? અમે જે માટે અહીંયા આવેદન પત્ર સીપી સાહેબને આપવામાં આવ્યો છે તે અમારા મિલનનગર આંજણા વિસ્તારના જે કાર્યકર્તા છે કમરુભાઈ સૈયદ, તેમણે 3-4 દિવસથી અમારા આંજણા વિસ્તારના જે પીએસઆઈ છે એન્ડી દેસાઈ સાહેબ તે મેન્ટલી ટોર્ચર કરે છે કે એમને કહે છે કે તારા પર જૂઠું કે દારૂનો ધંધો ચલાવે છે, જુગારનો ધંધો ચલાવે છે. એમને એમ જૂઠું કેસમાં ફસાવવા માટે એમને ટોર્ચર કરતા છે. તો તમે અહીંયા શું અપેક્ષા લઈને આવ્યા છો? અમે સીપી સાહેબને એટલા માટે અહીંયા આવેદન પત્ર આપવામાં આવેલા છે કે એ જે ટોર્ચર કરતા છે એ જો એ અમારા મિલનનગર આંજણા વિસ્તારના કાર્યકર્તા છે એમના પર ખોટું આંચ નહીં આવે એ બાબતે અમે અહીંયા ભેગા થયેલા છે. કમિશનર સાહેબ ને સીપી સાહેબ ને અમે આવેદન પત્ર આપવા માટે અહીંયા આવેલા છે. કુશેબેન રાકેશ સોનવણી. શું ઘટના બની છે, શા માટે સીપી ઓફિસ આવવું પડ્યું? ઘટના શું બની છે તો અમે કમરભાઈ ને પૂછ્યું પણ એ કે છે કઈ નહીં, બે નંબરનો ધંધો કરે છે એવું કે છે. પોલીસ વાળાનું કેવું છે કે બે નંબરનો ધંધો કરે છે. કોણ બે નંબરનો ધંધો કરે છે? કમરુદ્દીન સાહેબ. અહીંયા શના માટે આવ્યા છે? અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા છે સાહેબ ને. હવે એ તમે કાર્યવાહી કરો બરાબર, કારણ કે અમારા મિલનનગર વિસ્તારના નેતા છે, અમે બધા માનીએ છીએ ને અમારું બધું કામ કરે છે. કોઈના બી ઘેરે કોઈ પ્રોબ્લમ હોય કોઈ હોય તો પહોંચી જાય છે ને. એ ભાઈ બે નંબરનો ધંધો કેવી રીતના કરે? અમે ત્યાં ત્યાં જ રહીએ છીએ. બોલો, પોલીસવાળા રાતની જોઈએ, બે રાતની જોઈએ, 11:30 વાગે, 12 વાગે ગમે ત્યારે આવે છે સાહેબ. એ લોકો એના ઘેરમાં એના વાઈફ એકલા રહે છે, છોકરાઓ એકલા રહે છે, એને હેરાન કરે છે. બોલો, તો પછી અમારે અહીંયા આગળ આવવું પડ્યું છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ કુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.